नमस्कार विद्यार्थी मित्रों, रिधम प्राइमरी स्कूल ऑनलाइन एजुकेशन में हूँ आपनु हार्दिक स्वागत करू छु। विद्यार्थी मित्रों, धोरण 7 चैप्टर नंबर 1 पूर्णांक संख्या पहलो पार्ट आपणे जोयो छे, एमां आपणे बेजिक इन्फॉर्मेशन नी माहिती शीखाता। आजनो टॉपिक छे, आपणे हवे जे शीखवानुं छे ए सादुरूप। ए सादुरूप कई रीते, एमां जरा ध्यान आपजो। पहलो टॉपिक पण आपणने एना माटे थईने आ कोઠો છે આપણે શીખવો જરૂરી છે। प्लस प्लस इज इक्वल टू प्लस, माइनस माइनस इज इक्वल टू प्लस, प्लस माइनस इज इक्वल टू माइनस, और माइनस प्लस इज इक्वल टू माइनस। आ आपणे खास कोठाने ध्यान में राखवानो छे ज्यारे सादुरूप शीखीए त्यारे। आ सादुरूपनुं महत्व ए छे के आ कोठाथी ज छे। जो बंने समान निशानी तो प्लस, अने बंने विरुद्ध निशानी तो माइनस। परंतु आनो जवाब आवे ने त्यारे मोटा पदनी निशानी मुकवानी होय, खास ध्यान आपजो। ओके, ज्यारे तमने दाखलो शीखवू त्यारे एना जे महत्वना टॉपिको छे ए खास ध्यान आपजो। कारण के अहींया जे समझवा सेलू छे, समझी जाओ पछी तमे 10 दाखला 20 दाखला तमे तमारी जाते प्रयत्न करी शको, पण समझवा माटे सरल रीत तमने अहींया अपाऊ, खास ध्यान आपजो। अहींया पेलो आप्यु छे माइनस 30 प्लस 35। तो विद्यार्थी मित्रों, कोई पण संख्या बे आपेली होय ने एमां हमेशने माटे त्रण निशानी आपेली जोईए। हवे घणा एम कहे के साहेब आमां तो बे ज निशानी छे, ना बे नथी त्रण निशानी छे, एक आ माइनस एक आ प्लस अने 35 नी आगळ काई निशानी न होय एटले शेनी निशानी होय? प्लस। तो सौ प्रथम आपणे वच्चे तो प्लस प्लस तो प्लस ज रहेવાનું, बराबर छे। हवे शुं आवशे? तो के आ 30 छे केवा छे, माइनस छे, अने आ प्लस छे। तो माइनस प्लस कोठामां जो, माइनस प्लस केवा थई गया? माइनस। एटले के आ बंने पदनुं आपणे शुं करवानुं छे? बादबाकी। तो नियम एवो छे के 30માંથી 35 બાદ ન થાય, પણ 35માંથી તો 30 બાદ થઈ શકે ને, બરાબર? એટલે જવાબ આપણો 35માંથી 30 બાદ કરો એટલે જવાબ આપણો આવ્યો છે 5। અને બંનેમાં મોટું પદ કયું છે? હું અત્યારે નિશાનીની વાત ન કરતો વિદ્યાર્થી મિત્રો, પદની વાત કરું। જે પદ મોટું હોય એની આગળની નિશાની હોય એ મૂકી દેવાની, એટલે અહીંયા નિશાની આવશે પ્લસ। કાંઈ ન મૂકો તોય હાલે, કારણ કે કાંઈ ન હોય તોય પ્લસની નિશાની। આ શોર્ટ રીતથી ગણતરી થઈ ગઈ। જોજો હજી એક, 40 પ્લસ માઇનસ 15, આમાં નિશાની કેટલી આપી છે? તો કે 3। 40ની આગળ કોઈ નિશાની ન હોય એટલે શેની નિશાની હોય? પ્લસ। પણ જો વચ્ચે જ્યારે બે નિશાની વિરુદ્ધ હોય, અહીંયા વિરુદ્ધ નથી કારણ કે અહીં તો પ્લસ પ્લસ જ હતું, પણ અહીંયા વિરુદ્ધમાં છે જો, તો પહેલાં વચ્ચેની પ્રક્રિયાનું પહેલાં કામ કરવાનું, પ્લસ માઇનસ માઇનસ। જોજો, હંમેશને માટે જ્યારે વચ્ચે બે વિરુદ્ધ નિશાની હોય ને તો પહેલાં વચ્ચેના પદની પ્રક્રિયા કરવાની, પ્લસ માઇનસ માઇનસ। હવે આ બે નિશાનીને આપણે ધ્યાનમાં લાવવાની નથી, હવે આને ધ્યાનમાં રાખવા। હવે 40ની આગળ શેની નિશાની છે? તો કે પ્લસની, તો પ્લસ માઇનસ માઇનસ। 40માંથી 15 બાદ જાય એટલે 25 જવાબ મળે, કેટલો મળે? 25। અને આ બંનેમાં મોટું પદ કયું છે? તો કે 40। 40ની આગળ નિશાની શેની છે? પ્લસની, એટલે કાંઈ ન મૂકો તો ચાલે, આ 25 આપણો જવાબ આવી ગયો। એના પછી જોજો, છે 3 નિશાની। જ્યારે 3 નિશાની આપી હોય ને વચ્ચે વિરુદ્ધ આપેલું હોય તો પેલા વચ્ચેની નિશાનીની પ્રક્રિયા પેલી કરવાની, બાકી ઘણી રીત છે, લાંબી પ્રોસેસથી તમને આની ગણતરી કરાવે, હું એક જ સ્ટેપમાં જવાબ અપાવી દેજો। પહેલું સ્ટેપ, પ્લસ માઇનસ માઇનસ, હવે આ બંને નિશાનીને ભૂલી જવાની, આને યાદ રાખવાની છે। જોજો, હવે માઇનસ માઇનસ પ્લસ, એટલે કે આ બંને પદોનો શું થશે? સરવાળો। માઇનસ માઇનસ પ્લસ એટલે 20 ને 10 30, અને બંને પદમાં મોટું પદ 20 છે, તો 20ની આગળ શેની નિશાની છે? તો કે માઇનસની, તો આપણો જવાબ આવી ગયો માઇનસ 30। હજી એક દાખલો જોઈ લો, અહીંયા પણ 3 નિશાની આપી છે, તો વચ્ચેની પ્રક્રિયા માઇનસ માઇનસ પ્લસ। ઓકે, માઇનસ માઇનસ પ્લસ, હવે આ બે નિશાનીને આપણે ધ્યાન નથી આપવાનું, આપણે આ નિશાનીને ધ્યાન આપવાનું। હવે જોઈએ માઇનસ પ્લસ માઇનસ, 20માંથી 10 બાદ કાય એટલે કેટલો જવાબ મળે? 10। અને બંનેમાં મોટું પદ કયું છે? તો કે 20। 20ની આગળ નિશાની છે નહીં છે? તો કે માઇનસની, તો એનો જવાબ આવી ગયો માઇનસ 10। આ દાખલો જોઈ, 3 નિશાની આપી હોય અને વચ્ચે નિશાની આપી છે, તો પહેલાં વચ્ચે નિશાનીની પ્રક્રિયા કરીએ, માઇનસ માઇનસ પ્લસ,
હવે આ નિશાનીને આપણે ભૂલવાનું નથી, આ નિશાનીને ભૂલી જવાનું, આને યાદ રાખવાની છે. માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું તો આ પચાસની નિશાની હવે પ્લસ થશે. રેડી, હવે જોજો, પ્લસ પ્લસ પ્લસ, પચાસ ને પચાસ સો, અને મોટા પદની નિશાની તો પ્લસ જ આવશે, બેયમાં પ્લસ જ છે. તો આપણો જવાબ આવી અહીંયા ધ્યાન આપજો, માઇનસ માઇનસ પ્લસ અને પ્લસ પ્લસ પ્લસ, ચાલીસમાં દસ ઉમેરો એટલે પચાસને મોટા પદની નિશાની એ મૂકવાની જરૂર નથી, કારણ કે કાંઈ નિશાની ન હોય એટલે પ્લસની નિશાની. તો વિદ્યાર્થી મિત્રો, આવા ઘણા બધા દાખલાઓ છે, તમે તમારી જાતે ગણી શકો અને સાવ સહેલા છે, કારણ કે ધોરણ છમાં આપણે આનો અભ્યાસ કરી ગયા છે. આવાને આવા દાખલા તમે 10, 15, 20 જાતે ગણીને પ્રેક્ટિસ કરી શકો છો, અને જાતે ને જાતે પ્રેક્ટિસ થઈ તમારા વાલીને બતાવી શકો કે અમારા દાખલાઓ છે, જોઈ લ્યો અમે શીખેલા દાખલાઓ છે. અને આ કોઠો ખાસ ધ્યાન આપજો, આ કોઠો છે એ બે વાર લખજો અને પાકો કરજો, યાદ રહી જાય એવો જે સિમ્પલ છે. બંને સમાન નિશાની તો પ્લસ અને બંને વિરુદ્ધ નિશાની તો માઇનસ, એના આધારે દાખલા. પણ આ દાખલામાં 2-3 સ્ટેપ આવે છે, પણ મેં તમને 100 ટ્રીકથી કરવાનો પ્રયત્ન કર્યો, તમને સરળતાથી તમે તમારા મનમાં પણ આનો જવાબ છે એ લાવી શકો. તો વિદ્યાર્થી મિત્રો, આવા 10 દાખલાઓની પ્રેક્ટિસ તમે જાતે કરજો. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછીનો ટોપિક આવ્યો છે કે નીચેના વિધાનોમાં ઇક્વલ ટુ, ગ્રેટર ધેન એન્ડ લેસ ધેનનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરું. આપણે પહેલાં 7મા ધોરણનો પહેલો જે લેક્ચરનો અભ્યાસ કર્યો છે એમાં મેં તમને સમજાવ્યું હતું કે ગ્રેટર ધેન થી મોટા, લેસ ધેન થી નાના અને ઇક્વલ ટુ એટલે સરખું. તો પહેલાં આની બાબત સમજી લે. ખ્યાલ હોય તો વિદ્યાર્થી મિત્રો પહેલો લેક્ચર યાદ કરો જેમાં મેં તમને ચડતો ઉતરતો ક્રમ શીખવ્યો હતો, રાઈટ ને? બસ આ એના જેવું જ છે. માની લો કે કદાચ તમને એમ કહેવામાં આવે કે -12 ખાલી જગ્યા -10. જોજો વિદ્યાર્થી મિત્રો, બંને ઋણમાં છે અને નિયમ એવો છે કે શૂન્યની ડાબી બાજુએ જેમ જેમ તમે આગળ જાઓ એમ સંખ્યા બધી કેવી આવતી જશે? નાની આવતી જશે. તો આ બંનેમાં નાની સંખ્યા કઈ છે? કારણ કે પહેલાં -10 આવે, પછી -11 આવે ને પછી -12 આવે, એટલે 10ની ડાબી બાજુએ છે, -10ની ડાબી બાજુએ છે, એટલે -10 કરતાં -12 છે ને એ નાના છે. એટલે મોટી સંખ્યા હોય એ નાની સંખ્યાને કોણી મારે, મતલબ યાદ રાખવું હોય તો મોટી સંખ્યા નાની સંખ્યાને કોણી મારે, એટલે થઈ ગયું. માની લો કે આમ કીધું હોય કે અહીંયા -100 આપેલા છે ને અહીંયા ખાલી 0 આપ્યો છે. વિદ્યાર્થી મિત્રો જોજો, અહીંયા -100 આપ્યા છે ને અહીં ખાલી 0 છે, તો પણ 0 છે એ મોટો થશે, કારણ કે 0ની ડાબી બાજુએ જેમ જેમ તમે આગળ ચાલ્યા જાઓ એમ બધી સંખ્યા કેવી આવતી જાય? નાની. હવે અહીંયા ઉદાહરણ આપ્યું, માની લો કે ધન પૂર્ણાંકમાં, તો ધન પૂર્ણાંકમાં નિયમ અલગ છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે ધન પૂર્ણાંકનો નિયમ એવો છે કે 0ની જમણી બાજુએ જેમ તમે જેમ જેમ આગળ જાઓ ને એમ બધી સંખ્યા મોટી છે. અને ઋણ પૂર્ણાંકમાં કેવું છે કે 0ની ડાબી બાજુએ જેમ જેમ તમે આગળ જાઓ એમ બધી સંખ્યા કેવી આવતી જાય? નાની. આપણે સંખ્યા રેખાનો અભ્યાસ શીખી ગયા કે 0ની ડાબી બાજુએ ઋણ પૂર્ણાંક છે, 0ની જમણી બાજુએ ધન પૂર્ણાંક છે. તો 0ની જમણી બાજુએ તમે જેમ જાઓ એમ બધા ઋણ પૂર્ણાંક છે, તો ધન પૂર્ણાંક છે તો બધી મોટી સંખ્યા આવે, અને 0ની ડાબી બાજુએ જેમ જેમ આગળ જાઓ તો એ બધા ઋણ પૂર્ણાંક છે, અને જેમ જેમ આગળ જાઓ એમ બધી સંખ્યા નાની આવતી જાય. પણ અહીંયા બે ધન આપ્યા છે તો મોટા 7 છે, તો 7 છે એ 5ને કોણી મારશે, એટલે લેસ ધેન થશે. અહીંયા એમ આપ્યું હોય કે 12 અને 5 આપ્યા હોય તો આમાં કઈ સંખ્યા નાની છે? તો કે 5 નાના છે, 12 મોટા છે, તો 12 એ 5ને કોણી મારી. સમજાણો? તો આપણે આ ગ્રેટર ધેન લેસ ધેનનો અભ્યાસ આપણે શીખ્યા છે, એના આધારે આપણે ચડતો ઉતરતો ક્રમ શીખ્યા છે. તો અહીંયા એવું જ આપ્યું છે, પણ એનો દાખલાનો જવાબ આવી જાય ને પછી આ બંને જવાબ જો સરખા હોય તો ઇક્વલ ટુ, નાની મોટી સંખ્યા તો ગ્રેટર ધેન લેસ ધેન. સમજાઈ ગયું? તો આપણે આ ગ્રેટર ધેન લેસ ધેનનો આનો તો અભ્યાસ આપણે અગાઉ શીખાતા, હવે આપણે આનો અભ્યાસ કરવાનો છે. પણ આનો અભ્યાસમાં પહેલાં આ દાખલાનો જે સાદુરૂપ આપ્યા છે એનો જવાબ લેવો પડશે. ઓકે, ચાલો ધ્યાન આપજો. આગળ દાખલા આપણે શીખાય એના જેવા જ છે. અહીંયા એવું આપ્યું છે કે -8 + -7, તો પહેલાં મિડલની નિશાની એવું પ્લસ માઇનસ માઇનસ, હવે આ બે નિશાનીને ધ્યાનમાં રાખવાનું નથી કારણ કે આ બે નિશાનીનું રૂપ અહીંયા આવી ગયું. માઇનસ માઇનસ પ્લસ,
આઠમાં સાત ઉમેરો એટલે સાત દુ ચૌદ ને એક પંદર, બંનેમાં મોટું પદ આઠ છે તો આઠની આગળ નિશાની કઈ છે? માઇનસ. તો આનો જવાબ આવ્યો છે માઇનસ પંદર. હવે આપણે આનું ધ્યાન આપીએ, મિડલની નિશાનીની પ્રક્રિયા પહેલાં કરીએ, પ્લસ માઇનસ માઇનસ અને માઇનસ માઇનસ પ્લસ, દસમાં પાંચ ઉમેરો એટલે કેટલા થશે? પંદર. મોટું પદ કયું છે? દસ. તો એની આગળ નિશાની શેની છે? તો કે માઇનસની. બે માઇનસ માઇનસ પંદર આવ્યા, તો આમાંથી કયું આવશે? ઇક્વલ ટુ. બંને સરખા હોય એટલે શું મૂકી દેવાનું? ઇક્વલ ટુ. બસ આવું જ છે. બીજો જોજો, પહેલાં મિડલની નિશાની પ્રક્રિયા કરીએ, પ્લસ માઇનસ માઇનસ અને આગળ કાંઈ નિશાની નથી બહારની એટલે પ્લસ હોય, પ્લસ માઇનસ માઇનસ. બારમાંથી ચાર બાદ જાય એટલે કેટલા બચે? આઠ. મોટા પદની નિશાની, મોટા પદની નિશાની પ્લસ હોય તો એ મૂકવાની જરૂર નથી, કારણ કે કાંઈ નિશાની ન હોય એટલે શેની હોય? પ્લસ. તો આનો જવાબ આઠ આવ્યો. હવે અહીંયા જોઈએ, આ બંને તો પ્લસ 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 જ છે એટલે કંઈ જોવાનું નથી. માઇનસ પ્લસ માઇનસ, પંદરમાંથી પાંચ બાદ જાય એટલે વધે દસ, મોટા પદની નિશાની. આનો જવાબ માઇનસ દસ આવ્યો ને આનો આઠ આવ્યો. તો ઋણ પૂર્ણાંક નાના થાય ને ધન પૂર્ણાંક મોટા થાય, તો ધન પૂર્ણાંક છે એ ઋણ પૂર્ણાંકને કોણે મારે? ગ્રેટર ધ્યાન. ઓકે, ચાલો એના પછી આગળ ધ્યાન આપો. મિડલની નિશાની વિરુદ્ધ છે એટલે પહેલાં એ પ્રોસેસ કરીએ, પ્લસ માઇનસ માઇનસ અને પ્લસ માઇનસ માઇનસ. આઠમાંથી છ બાદ જાય એટલે બે વધે, મોટા પદની નિશાની પ્લસમાં એટલે આનો જવાબ આવ્યો બે છે. અને આની પ્રોસેસ તો કે પ્લસ માઇનસ માઇનસ અને માઇનસ માઇનસ પ્લસ. આઠમાં બે ઉમેરવાના છે, જોજો આ બે નિશાનીનું પદ હું મેળ્યું? પ્લસ માઇનસ માઇનસ. હવે આ બેને ધ્યાનમાં જ લેવાનું, આને ધ્યાનમાં, અને માઇનસ માઇનસ પ્લસ છે ને મેં કોઠો બતાવ્યો તો માઇનસ માઇનસ પ્લસ એટલે બંને પદોનો સરવાળો. આઠમાં બે ઉમેરો એટલે દસ, બંને પદમાં મોટું પદ આઠ છે તો આઠની આગળ નિશાની શેની છે? માઇનસની. તો આનો જવાબ પ્લસ બે આવ્યો છે અને આનો જવાબ આવ્યો છે માઇનસ દસ. તો પ્લસ બે મોટા થાય એટલે ગ્રેટર દેન આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આવા ને આવા દાખલા આપણે ઘણા બધા જાતે પ્રેક્ટિસ કરીને કરી શકીએ. અહીંયા હું તમને ડેમો આપું, બે ત્રણ ચાર ડેમો. આ ડેમો તમારે પ્રેક્ટિસ જાતે કરવાની છે અને શીખવાનું છે. ડાઉટ લાગે તો આ વિડીયોને રિવાઇન્ડ કરીને તમે જોઈ શકો, 100% આવડી જશે. એકવાર નજર કરી લો. તો વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે જોયેલું હતું ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ. તો અત્યારે મેં તમને બે બે ટોપિકો અહીંયા લીધા છે, ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ. કારણ કે ધન પૂર્ણાંક હોય તો આપણે ફટાફટ ડિસિઝન લઈ શકીએ કે ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ. તો અહીંયા તો ધન પૂર્ણાંકે આપેલા છે અને ઋણ પૂર્ણાંકે આપેલા છે, તો એના આધારે આપણે ચડતા ક્રમમાં ગોઠવવાનું છે અને ઉતરતા. તો પહેલા ડેમો જોઈએ આપણે ચડતો ક્રમ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે સંખ્યા રેખા શીખાતા ત્યારે ચડતા ક્રમની શરૂઆત મેં તમને કીધી હતી ઋણ પૂર્ણાંકથી થાય. ક્યાંથી થાય? ઋણ પૂર્ણાંકથી. તો ઋણ પૂર્ણાંકની સૌથી નાની સંખ્યા કઈ છે? મેં તમને અગાઉ હજી પણ વારંવાર કહું કે શૂન્યની ડાબી બાજુએ જેમ જેમ તમે આગળ આવેલા જાઓ ને એમ બધી સંખ્યા નાની આવતી જાય. માઇનસ એકથી નાના માઇનસ બે, માઇનસ બેથી નાના માઇનસ ત્રણ, માઇનસ ત્રણથી નાના માઇનસ ચાર, એમ જેમ જેમ તમે આગળ ચાલ્યા જાઓ ને એમ બધી સંખ્યા નાની આવતી જાય. તો ઋણ પૂર્ણાંકમાં સૌથી નાની સંખ્યા કઈ થશે? માઇનસ છ. તો જોજો અહીંયા આપણે એનું સોલ્યુશન કરીએ, ચડતા ક્રમમાં માઇનસ છ, હવે માઇનસ છથી મોટા થશે માઇનસ બે, હવે ઋણ પૂર્ણાંક નથી તો ઋણ પૂર્ણાંક પછી પૂરા થાય એટલે શૂન્ય આવી જાય. શૂન્ય અને ચાર આપણે ચડતા ક્રમમાં ગોઠવું, સમજાણું? પહેલાં માઇનસ છ, માઇનસ બે, ઝીરો અને ચાર. એવી જ રીતે બીજામાં જોઈ લો, આમાં ઋણ પૂર્ણાંકમાં સૌથી નાની સંખ્યા કઈ થશે? તો કે માઇનસ આઠ. એના પછી માઇનસમાં છે તો કે હા માઇનસ બે. હવે ધન પૂર્ણાંક જ છે તો પેલા આવે ક્યાં આવે? તો કે બે, અને બે પછી ક્યાં આવે? તો કે આઠ. આ લ્યો વિદ્યાર્થી મિત્રો, આપણે ચડતો ક્રમ છે, સમજાણો? તો આવી જ રીતે આપણે ઉતરતા ક્રમમાં જોઈએ તો ચડતા ક્રમની શરૂઆત ઋણ પૂર્ણાંકથી થતી હતી, તો ઉતરતા ક્રમની શરૂઆત ક્યાંથી થાય? ધન પૂર્ણાંકથી. એ તો તમે બધા જાણો છો, સમજાણો? તો આમાં જોઈએ તો ધન પૂર્ણાંકમાં સૌથી મોટી સંખ્યા કઈ થશે? તો કે નવ. તો ચાલો આપણે ઉતરતા ક્રમમાં ગોઠવીએ, નવ. નવથી પછી ક્યાં આવે? તો કે ચાર. ચારથી નાના ક્યાં આવે? તો કે માઇનસ ત્રણ, અને માઇનસ ત્રણથી નાના ક્યાં આવશે? તો કે માઇનસ છ. આ આપણે ઉતરતા ક્રમમાં ગોઠવું. જોઈએ હજી એક ડેમો, ઉતરતા ક્રમની શરૂઆત સૌથી મોટી સંખ્યા કઈ છે? તો કે છ. છથી નાના બે,
बे थी नाना तो के माइनस चार अने माइनस चार थी नाना माइनस आठ। तो विद्यार्थी मित्रों आपणे उतरता क्रम में गोठवू छे अने आपणे चढ़ता क्रम में। तो आवाना आवा दाखला तमे तमारी जाते प्रेक्टिस करो, एक वार नजर तमे करी लो फास्ट। तो विद्यार्थी मित्रों हवे पछीनो जे टॉपिक आव्यो छे ए अलग छे, ओके। हवे पूर्णांक संख्याना सरवाळा विशेना गुणधर्मनी वात आपणे करवानी छे। हवे गुणधर्म आमा तमारे बुक पेन साथे राखवानुं छे अने टॉपिको छे ए नोंधता जवाना छे। पूर्णांकना सरवाळा विशेना गुणधर्मनो आपणे अभ्यास करवानो छे। एमानो पहेलो गुणधर्म आव्यो छे सवृंतता। अगाउ आपणे जोयुं के सवृंतता एटले शुं, तो के नजीकनी संख्याओ लागू पड़े छे। तो सवृंतता एटले के कोई पण बे पूर्णांक संख्यानो सरवाळो पूर्णांक संख्या ज मळे। तो भाई तमने ख्याल छे के पूर्णांक संख्या में कई कई संख्याओ आवे, तो के पूर्णांक संख्या में धन पूर्णांक, ऋण पूर्णांक अने शून्य। तो त्रण माथी धन पूर्णांक लई लियो, ऋण पूर्णांक लई लियो के शून्य लई लियो, आनो जो सरवाळो करवामां आवे तो तमने धन ऋण अने शून्य ज मळे, पॉइंट में कोई दी मळे नहीं। સમજાઈ ગયું? તો સવૃંતતાનો પહેલો નિયમ છે, સનાતન સત્ય છે કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો હંમેશને માટે પૂર્ણાંક જ મળે। માઇનસ પાંચ પ્લસ ચાર, જોજો માઇનસ પાંચ છે એ ઋણ પૂર્ણાંક છે અને ચાર છે એ ધન પૂર્ણાંક છે, કારણ કે પૂર્ણાંક સંખ્યાઓમાં ધન પૂર્ણાંક આવે, ઋણ પૂર્ણાંક આવે અને શૂન્ય આવે। તો આનો જવાબ આ ત્રણમાંથી જ હશે, ધન હશે, ઋણ હશે ને કાં તો શૂન્ય હશે। તો જોઈએ માઇનસ પ્લસ માઇનસ, પાંચમાંથી ચાર જાય એટલે એક વધે, મોટા પદની નિશાની માઇનસ એક આવ્યો। કાં તો તમને માઇનસમાં જવાબ મળે, કાં તો તમને પ્લસમાં જવાબ મળે ને કાં તો શૂન્યમાં મળે, કારણ કે પૂર્ણાંક સંખ્યાઓ હંમેશ માટે ધન ઋણ અને શૂન્ય ત્રણનો સમાવેશ થાય પૂર્ણાંક સંખ્યાઓ, ઓકે। એટલે સવૃંતતાનો નિયમ છે કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા લઈ લ્યો, બે પૂર્ણાંક સંખ્યા લીધી એનો સરવાળો કરતા તમને પૂર્ણાંક સંખ્યા જ મળે, મળી પૂર્ણાંક સંખ્યા। હજી એક લઈ લ્યો, માની લ્યો કે માઇનસ પાંચ પ્લસ પાંચ, માઇનસ પ્લસ માઇનસ, પાંચમાંથી પાંચ જાય એટલે ઝીરો, ઓકે, મેળો શૂન્ય, એટલે કે તમને ત્રણમાંથી જવાબ મળશે, કાં તો ધન મળે, કાં તો ઋણ મળે ને કાં તો શૂન્ય। હવે ધનનો જવાબ આપણે એક લઈએ, આઠ માઇનસ ચાર, આઠમાંથી ચાર બાદ કરો એટલે ચાર મેળો, ઋણમાં મેળો, ધનમાં મેળો અને શૂન્યમાં મેળો। તો પૂર્ણાંક સંખ્યાઓમાં ત્રણ સંખ્યાનો સમાવેશ થાય, ધન ઋણ અને શૂન્ય। ક્રમનો જો આ ટોપિકો છે બધા તમે તમારા બુકમાં નોંધતા જજો, લખજો તમે પણ પૂર્ણાંક સંખ્યાના સરવાળા વિશેનો ગુણધર્મ। એમાં પેલું આવ્યું છે સવૃંતતાનો, જો આવું બધી છે ને બેટા ખરા ખોટામાં પૂછાઈ જાય કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો પૂર્ણાંક સંખ્યા જ મળે, સાચું કે ખોટું, તો આપણને ખ્યાલ રહે, ઓકે। અને એના એક્ઝામ્પલ પણ મેં ત્રણ મૂક્યા છે, તમે પણ સાથે નોંધતા જજો। હવે આવ્યો છે ક્રમનો, તો વિદ્યાર્થી મિત્રો ક્રમ ખ્યાલ હોય ને એટલે આપણને યાદ જ આવી જાય ક્રમ એટલે કે આગળ પાછળ, સમજાણ? તો જોજો કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો ગમે તે ક્રમમાં કરવામાં આવે પરિણામ બદલતું નથી। ઉદાહરણ તરીકે માઇનસ પાંચ પ્લસ ચાર લઈ લો, કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા, આ બે પૂર્ણાંક લીધા અને એને હવે પહેલા આપણે ચારને લઈ લઈએ અને પછી પ્લસ માઇનસ પાંચ લઈએ, પણ પરિણામ છે એ બદલશે નહીં। જો અહીંયા પહેલાં શું હતું, માઇનસ પાંચ પ્લસ ચાર લીધા હતા ને, અહીંયા મેં શું કર્યું, ચાર પ્લસ માઇનસ પાંચ, સંખ્યા એક જ છે, માઇનસ પાંચ તો માઇનસ પાંચ, ચાર તો કે ચાર, ઓકે, કાંઈ પરિવર્તન ન થાય। પણ જો આના બેના જવાબ છે ને એ સરખા જ મળશે, જો માઇનસ પ્લસ માઇનસ, પાંચમાંથી ચાર જાય એટલે એક, મોટા પદની નિશાની, આનો જવાબ માઇનસ એક મળ્યો, પ્લસ માઇનસ માઇનસ ને પ્લસ માઇનસ માઇનસ, પાંચમાંથી ચાર જાય એક, મોટા પદની નિશાની છે, બેમાં પરિણામ સરખું મળ્યું। એટલે જ કીધું છે કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા લઈ લો, લીધી બે પૂર્ણાંક સંખ્યા એના સંખ્યાના સરવાળા ગમે તે ક્રમમાં કરવામાં આવે પરિણામ બદલતું નથી। આ માર્કર બે છે, પહેલાં મેં કાઢી રાખી ને પછી બ્લુ રાખી, હવે હું એને ચેન્જ કરું, પહેલાં બ્લુ રાખીને કાઢી રાખી, શું માર્કરના કલર બદલી જશે? નહીં બદલે, હા ક્રમ બદલશે પણ કાળી કાળી જ રહેવાની છે અને બ્લુ છે એ બ્લુ જ રહેવાની, આમાં લાલ થઈ જવાની નથી થવાની। તો અહીંયા એવું જ છે, જો
क्रम चेन्ज थशे एना जवाब में बदलाव आवशे नहीं। एक धन नु उदाहरण लई लीए आपणे, 2+3=5 थाय। हवे अहींया एज संख्या लो पण 3 पहेला लई लो, 3+2=5, परिणाम बदलू भाई नहीं, तेनू तेज रहेशे। एटले खास ध्यान आपजो आ बे टॉपिको, पेलो सवरूणतानो छे के कोईपण पूर्णाक संख्याओनो सरवाळो हमेशने माटे पूर्णाक संख्या ज मळे, अने बीजो क्रमनो गुणधर्म हतो के कोईपण बे पूर्णाक संख्याओनो सरवाळो गमे તે ક્રમમાં કરવામાં આવે એમનું પરિણામ છે એ કેવું મળે, સરખું જ મળે, એમાં કોઈ બદલાવ આવતો નથી। હવે ત્રીજું આવ્યું છે જૂથનો ગુણધર્મ। જોજો વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ ત્રણ પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા માટે, ત્રણ પૂર્ણાંક સંખ્યા કીધી છે સરવાળા માટે, ગમે તે બે સંખ્યાઓનું જૂથ બનાવી તેમના સરવાળામાં ત્રીજો પૂર્ણાંક ઉમેરતા પરિણામ સરખું મળે। ઉદાહરણ આપું, ઉદાહરણ આપું એટલે સમજાઈ જાય। અહીંયા આપણે ત્રણ પૂર્ણાંક લીધા, 2+3+4 લીધું, આમાં મારે આ બંનેનું જૂથ બનાવવું, અને આ એ જ સંખ્યા લઉં, 4+3+2 સંખ્યા એની જ છે, અહીંયા મારે 4નું ને 3નું જૂથ બનાવવું, તો પણ પરિણામમાં કંઈ નહીં ફેર પડે। જો 3 ને 2 5, 5માં 4 ઉમેરો એટલે જવાબ શું આવ્યો, 9। અહીંયા જો 4 ને 3 7, 7+2 = જવાબ શું આવ્યો, 9। જો અહીંયા મેં 2નું ને 3નું જૂથ બનાવ્યું છે અને અહીંયા મેં 4નું ને 3નું જૂથ બનાવ્યું, તો પણ પરિણામ છે એ બદલતું નથી। પણ ત્રણેય પૂર્ણાંક સંખ્યા સરખી જ હોવી જોઈએ, આડાવડી નથી લેવાની। અહીંયા કીધું શું, કોઈ પણ ત્રણ પૂર્ણાંક સંખ્યા, આમાં જે ત્રણ પૂર્ણાંક લીધી હોય એ જ પૂર્ણાંક ત્રણેય આમાં એ જ લેવાના। જો 2 છે 3 છે 4 છે, મેં સંખ્યા નથી બદલાવી પણ એને ખાલી અલગ અલગ જૂથમાં વિભાજન કર્યું, આને આ બંનેનું જૂથ બનાવ્યું, આને આ બંનેનું જૂથ બનાવ્યું, તો જૂથ બદલાવતા પણ એના પરિણામમાં છે ક્યારેય ફેરફાર પડતો નથી। તો વિદ્યાર્થી મિત્રો આપણે આ ત્રણ નિયમો જોયા છે, સવૃંતતાનો, ક્રમનો અને જૂથનો। સવૃંતતાનો શું કહેવા માંગ્યું છે કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો પૂર્ણાંક જ મળે, ક્રમનો કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો ગમે તે ક્રમમાં કરવામાં આવે પરિણામ સરખું જ મળે, અને જૂથનો કોઈ પણ ત્રણ પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળાનું બે જૂથ બનાવી અને ત્રીજા સંખ્યા સાથે સરવાળો કરતા એનું પરિણામ છે એ કેવું મળે, સરખું જ મળે છે। 2નું જૂથ બનાવ્યું ત્રીજા અરે સરવાળો કરતા, સમજાઈ ગયું? તો એકવાર નજર તમે કરી લો, ચાલો ફાસ્ટ। તો વિદ્યાર્થી મિત્રો હવે પછીનો ટોપિક આપણો આવ્યો છે વિરોધી પૂર્ણાંક। વિરોધી પૂર્ણાંક, તમને ખ્યાલ છે શબ્દ સાંભળતા જ તમને આઈડિયો મળી જશે કે વિરોધી એટલે શું। તો એની વ્યાખ્યા એ પ્રમાણે છે કે જે બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો શૂન્ય હોય તે બે સંખ્યા પરસ્પર કેવી છે, વિરોધી પૂર્ણાંક સંખ્યા છે। જો શું કીધું, જે બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો શૂન્ય થતો હોય, તો પેલા વિરોધીની વાત કરી દો, તમને કોઈ એમ કે 7ના વિરોધી તો શું થશે, -7। ગુજરાતીમાં આપણે ભણી ગયા કે ઉપર તો એનું વિરોધી શું થાય, નીચે, સમજાણું, જાડું તો પાતળું। તો એવી રીતે ગણિતમાં પણ આવે છે, +7ની વિરોધી સંખ્યા -7, -9ની વિરોધી સંખ્યા 9, -12ની વિરોધી સંખ્યા 12, આના આધારે તમને ખ્યાલ આવી ગયો। પણ વિદ્યાર્થી મિત્રો શૂન્યની ક્યારેય વિરોધી સંખ્યા થતી નથી, શૂન્યની વિરોધી સંખ્યા શૂન્ય જ રહે, ખાસ ધ્યાન આપવાનું। બાકી જે સંખ્યા છે એનું વિરોધી થાય, પ્લસ હોય તો માઇનસ ને માઇનસ હોય તો પ્લસ। તો અહીંયા તમને એમ કે સાહેબ આનું તો એક ઉદાહરણ આપો, શૂન્ય થાય તો એનું એક એક્ઝામ્પલ આપું કે -7ની વિરોધી સંખ્યા શું થાય, તો કે +7, રાઈટ, આનું સાદુરૂપ આપીએ, -+-, 7માં 7 જાય એટલે 0 મળી ગયું। તો શું કીધું, જે બે પૂર્ણાંક સંખ્યા લીધી, બે પૂર્ણાંક સંખ્યા સરવાળો શૂન્ય થતો હોય તે બે સંખ્યા પરસ્પર કેવી છે, વિરોધી। જો -7ની વિરોધી -9, હજી એક ઉદાહરણ લઈએ, -9+9, -+-, 9માંથી 9 જાય એટલે 0, કારણ કે વિરોધી સંખ્યા હોય ને બેટા
तो जे नो जवाब शून्य आवे, बाकी शून्य आवे नहीं। हाँ शून्य वाले शून्य सरवाळो करो तो शून्य ज आवे, पण आ तो आनी वात करीए पूर्णांक संख्या नी वात करीए त्यारे, कारण के पूर्णांक संख्यामां धन पूर्णांक के आवे, ऋण पूर्णांक के आवे ने शून्य पण आवे। समझाई गयुं? तो आपणे उदाहरण लीधा छे, तो आ बाबत ए पण नोंधी लेजो। विरोधी पूर्णांक संख्या तो के जे बे संख्यानो सरवाळो शून्य थतो होय। अने लास्टमां एक टॉपिक मारे आपवानो छे के शून्य ए सरवाड़ा माटेनी, सरवाड़ा माटेनी तटस्थ संख्या छे। जो तमने पूछाय जाए के शून्य ए सरवाड़ा माटेनी तटस्थ संख्या, कारण के एकवीस साथे शून्य नो सरवाड़ो करवामां आवे एटले जवाब हूँ आवे एकवीस ज मळे। एटले जे संख्या मळेली होय ए ज आपणने मळे ए आपणा माटे आ तटस्थ संख्या थई। तो शून्य ए सरवाड़ा माटेनी तटस्थ संख्या छे। आ बधा टॉपिको नोंधी लेजो विद्यार्थी मित्रों, क्यांय जता नहीं, आपणा लेक्चर जोजो, लाइक करजो, शेर करजो, सब्सक्राइब करजो, अने आगळना लेक्चर में आपणे आना स्वाध्याय तरफ जशुं। आना स्वाध्यायना दाखलाओ शीखवाना छे, पण घरे रहेजो, सुरक्षित रहेजो, अने लाइक करता रहेजो। अस्तु।